નમસ્તે બાળક મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 ની અંદર ઉપરની ખાલી બાકી કે પાઠ 11 પર પાઠ ભણવાનો છે. 11 ભણવાનું છે. તમે બધા આગળ બધું ઘણું બધું શીખી ગયા છો, બરોબર છે? પણ તમે એની અંદર ઔની માત્રા અને ઓની માત્રા ભણ્યા છે. તમને બધાને શીખવાડી હતી ને કે ઓની માત્રા અને ઔની માત્રા આવી બે માત્રાઓ શીખવાડી હતી, બરોબર છે? હવે એના પરથી તમારે જે મૂળાક્ષર હશે એના પરથી તમારે એના શબ્દ બનાવવાના છે. તો તમને બધાને આવડશે. તમને જો તમારી સાધ્યા પૂરતી છે એની અંદર 5 નંબર 69 પર આપેલું છે, જુઓ છે. ઓની માત્રા છે, એના પરથી શબ્દો લઈ અને શબ્દ આપણે બનાવવાના છે, બરોબર છે? આ અક્ષરો આપ્યા છે અને ભેગા કરી એનો શબ્દ બનાવીશું, બરોબર છે? જુઓ, 5 નંબર કયું છે? 69 છે. જુઓ, આપી છે તમારી સદ્યાપુથીમાં. એવી રીતે અહીં પણ અવની માત્રા એટલે એક મૂળાક્ષર લઈ એને અવની માત્રા કરી છે, એના પરથી આપણે એનો શબ્દ બનાવવાનો છે. ચાલો, બધા તૈયાર છો? કરીશું ને આજે આપણે. હે, ઓની માત્રામાં શું આવે ખબર છે તમને? ઓની માત્રા હોય તો કાનો અને માત્ર આવે. શું આવે? કાનો અને માત્ર. અને ઔની માત્રા હોય તો તેને શું આવે? કાનો અને બે માત્ર ઔ. શું આવે? કાનો અને બે માત્ર ઔ આવે. તો આજે આપણે પહેલા ઓની માત્રા ભણીશું. ઓની માત્રા જે લખ્યું છે, ઓ લખ્યો છે, એને ઉપરથી એનો શબ્દ બનાવવાનો છે. એ અક્ષરો ભેગા કરી એક શબ્દ બનાવવાનો છે, જે આજે આપણે લખીશું. જુઓ, અહીં ઓ આવ્યું છે. હવે ઓ અને તીરની દિશામાં અક્ષરો લખ્યા છે. શું લખ્યું છે? તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તીરની દિશામાં વાંચીને શું બનાવવાના છે? શબ્દ બનાવવાના છે. તમને અહીં અક્ષર આપ્યા, જુઓ, ઓ. ઓ અહીં આપે છે. અહીં તીરની દિશામાં કયો અક્ષરો લખ્યા છે? જા અને ર. તો આપણે ત્રણે ભેગા કરીશું તો કયો અક્ષર બનશે? બોલો, ઓ જા ર. કયો શબ્દ બન્યો? ઓ જા ર. ખાલી આને લઈને સામે તીરની દિશાના અક્ષરો ભેગા કરીને તમારે શબ્દ કરવાના છે. ઓ ટ લો. કયો શબ્દ બન્યો? ઓ ટ લો. આ તો તમને બહુ સરળતા છે, તમને આવડે એવું છે. તમે ગેમ પણ રમી શકો. કોઈ એક મૂળાક્ષર લખી અને આવી રીતે તીરની નિશાની અંદર બનાવી અક્ષરો લખી અને એ પણ તમે એના શબ્દો બનાવો. ઓ ડ ણી. કયો બન્યો? ઓ ડ ણી. પછી ઓ ર ડો. કયો શબ્દ બન્યો? ઓ ર ડો. ઓ ર ડો. પછી ઓ વા રો. કયો શબ્દ બન્યો? ઓ વા રો. ઓવારો જોયો છે બધાએ? ઓ વા રો. બધાએ ઓવારો જોયો છે? ઓવારો કોને કહેવાય? આપણે તળાવને કાંઠે, નદીના કિનારે, આપણે જે જે પગથિયા વાળા હોય છે ને, પગથિયા ઉતરીને આપણે પાણીમાં નીચે જઈએ છીએ, જે પગથિયા હોય એના પર બધા કપડાં ધોતા હોય છે, વાસણ ઘસતા હોય છે, બેસતા હોય છે, બરોબર? એ જે પગથિયા વાળો હોય એને શું કહેવાય? ઓવારો. ઓળખ. શું આવશે? ઓળખ. હવે તમારી ઓળખ શું છે? ઓળખ માટે તમારા માટે શું હોય છે? છોકરો ને છોકરી તો છે, પણ તમારી ઓળખ હોય, કોઈ તમને ઓળખે કે આ પેલા ભાઈ છે, પણ તમારું ઓળખ માટે તમારું શું નક્કી કરેલું છે? તમારે તમારું નામ નક્કી કર્યું છે. શું કર્યું છે? નામ નક્કી કર્યું છે. તમે કોઈ કહેશે ચલો કાજલબેન આવો, નિમેશભાઈ આવો, રીતેશભાઈ આવો, તે નામ જે છે એ તમારી ઓળખ છે, બરાબર? તો ઓળખ. હવે રીતે તીરની દિશામાંથી આવતી આપણે શબ્દો બનાવ્યા. જો આમાં ઓ વાળા શબ્દોમાં છે ઓજાર, ઓડો, ઓઢણી, ઓરડો, ઓવારો અને ઓળખ, બરાબર છે? હવે આપણે ઔ વાળા શબ્દો લેવાના છે. ઔ વાળામાં જો ઘને કાનો બે માત્ર ગૌ કરે છે, તો ગૌની અંદર તીરની દિશામાં લખ્યા છે શબ્દો, તે અક્ષરો ભેગા કરીને આજે આપણે એક શબ્દ બનાવવાના છે. ઓ વાળા તો થઈ ગયા, હવે આપણે ઔ વાળા લેવાના, બરાબર? ગૌ શાળા. ગૌ શાળા. ગૌ શાળા.
ગૌશાળા બધા જોઈ છે ગૌશાળા ગૌશાળામાં શું હોય ગૌશાળામાં ગાયો રે બધી ગાયો જોવા મળે તમે બધા ગૌશાળા જોઈ છે તમારા ગામમાં છે બધા ગૌશાળા જોજો બરોબર પછી ગૌતમ ગૌતમ બરોબર ગૌતમ ગૌતમ શું છે ગૌતમ બાળકનું નામ છે ગૌદાન 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 આ ગૌદાન શું છે ખબર છે આપણે જેને ગાય આપીએ ને ગાયનું દાન કરીએ ને આપણે ઉત્તરાયણના દિવસે તમે જોજો બધા ગાયને દાન કરે છે બરોબર તે દાન કરે એ ગાયને જે દાન કરે એને ગૌદાન કહેવાય શું કહેવાય ગૌદાન બરોબર પછી ગૌ સેવક ગૌ સે વક ગૌ સેવક ગૌમુખી ગૌમુખી આ ગૌમુખી ખબર છે ગૌમુખી આપણે માળા ફેરવે ને તારે નથી પેલી કોથળીની અંદર મૂકીને માળા આમ ફેરવે છે એને ગૌમુખી કહેવાય બરોબર ગૌરવ ગૌ ગૌરવ કોનું નામ છે બાળકનું નામ છે તો એનું શું કહેવાય ગૌરવ તો આ રીતે આજે આપણે તીરની દિશાની અંદર આપણે શબ્દો બનાવ્યા હવે હું શબ્દ ફરીથી વાંચું છું ગૌશાળા ગૌતમ ગૌદાન ગૌસેવક ગૌમુખી ગૌ તો આવી રીતે તમે કોઈ પણ મૂળાક્ષર લઈને તમે તીરની દિશામાં પણ શબ્દો બનાવી શકો છો તમને મજા પડશે તમે છે તે સ્વાધ્યાય પોથીની અંદર પીડીએફ આવશે એ પ્રમાણે તમારે લખવાની મજા પડી બધાને આવજો આવતા વિડીયો ફરી પાછા મળીશું